26 જાન્યુઆરી 2001ના કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ભારે ખાના ખરાબી થઈ હતી। તે બાદ કચ્છ આવવાનું થયું। ગામડાઓની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે લોકોના મકાન દુકાન સહિત આજીવિકાના સાધનો ધરાશાયી થઈ ગયા છે। આવી વિકટ સ્થિતિમાં ઉપર આભ અને નીચે ધરતી સિવાય અન્ય કોઈ આશરો ન હતો। તેવી સ્થિતિમાં પણ કચ્છના લોકો હતાશ થયા ન હતા અને પ્રભુને વંદના કરી સેવામાં લાગી ગયા હતા। મકાનો તૂટ્યા પણ ભગવાન પ્રત્યેનો ભાવ તૂટ્યો ન હતો। તે દ્રષ્ટાંત રજૂ કરી ચાંદરાણી ખાતે આયોજિત ભાગવત કથામાં રમેશભાઈ ઓઝાએ કચ્છની ખુમારી અને દાતારીનું આજની કથામાં વર્ણન કર્યું હતું। ચાંદરાણી ખાતે આવેલ શ્રીકૃષ્ણ ગૌ સેવા મંડળના લાભાર્થી મુખ્ય યજમાન પરિવાર દ્વારા 108 પોથી સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે। કથા પારાયણમાં પાંચમા દિવસે કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે ચાર વેદ સાક્ષાત્કાર છે, સત્યનો માર્ગ તપ છે, ધર્મ માર્ગે રામ નામ જપવા જોઈએ, ધર્મ એ જીવન છે, ગાય વેદ તપ સત્ય આદર છે, ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે સત્ય પર ચાલવું પડે, ચારિત્રને નિભાવી રાખવું ખૂબ અગત્યનું છે, સાચા સંતો સદાચારી હોય છે। આ સાથે તેઓએ કચ્છમાં થતી ગૌસેવાની અલગ અલગ દ્રષ્ટાંતો મારફતે સમજાવી હતી। તેમણે જણાવ્યું હતું કે ભૂકંપ બાદ કચ્છે પ્રગતિ કરી છે। ભૂકંપ પછી ન માત્ર કચ્છ પરંતુ દેશ વિદેશથી સેવાઓ આવી અને ખભે ખભો મિલાવી કચ્છને બેઠું કરવામાં આવ્યું છે। અંજારના રાધાનગર માધવનગર બનાવવાની સેવા મને મળી, જેમાં ગામમાં મકાનો સાથે સ્કૂલ દવાખાના મંદિર બનાવ્યા છે। અમેરિકાથી પણ સહાય આવી તે સહિતની બાબતોને યાદ કરી કચ્છની ખુમારી અને દાતારીનું વર્ણન કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શ્રીકૃષ્ણ ગૌ સેવા મંડળના અધ્યક્ષ, આયોજન સમિતિના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવા સમિતિઓ અને વિવિધ ગામોના સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે। દરમિયાન ગત રોજ ચોથા દિવસે બપોર બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। વ્યાસાસનેથી ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ભૂલોકમાં જ્યારે અધર્મનો ઉત્પાત વધ્યો છે ત્યારે સ્વયં ઈશ્વરે અવતાર લીધો છે। અસત્ય પર સત્યનો વિજય એ જ સનાતન સત્ય છે। ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર ધર્મની રક્ષા માટે જ થયો છે। કંસના કારાગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થતા વિશાળ કથા મંડપ બાળકૃષ્ણ જયઘોષથી ગાજી ઉઠ્યું હતું। નંદગેરા નંદભયો જય કનૈયા લાલકીના નાદ સાથે જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કથાસ્થળ ગોકળ્યું બન્યું હતું। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટીને રાસ રમ્યા હતા। કૃષ્ણ જન્મોત્સવમાં આહિર સમાજના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં પારંપરિક વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું।